પાકિસ્તાનમાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાને મામલે એનઆઈએની ટીમે દેશના અનેક સ્થળોએ દરોડા પાડ્યા. જેને લઈને વડોદરાના સુભાનપુરામાં આવેલા વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલા યુએસ ઓફિસમાં દરોડા દરમિયાન મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ દીપાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યા અને ત્યાંથી કંબોડિયા મોકલી 35થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો. ફરિયાદી આરોપી મનીષ હિંગુને લોન લઈ 1.5 લાખ રૂપિયા ફી પણ ચૂકવી, જે અંગે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાઈ ગયા છે. રૂપેશ, જે યુએસ ઓફિસની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા, એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, વિગતો શું છે તેને લઈને? ચોક્કસ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હીથી એનઆઈએ ખાસ વડોદરામાં ધામા નાખ્યા અને જે ટ્રાવેલ એજન્ટો છે એ કંબોડિયા અને વિયેતનામ મોકલીને જે રીતે લોકોનું ત્યાં આગળ અપહરણ કરાવીને પછી અહીંયાથી રૂપિયા માંગવામાં આવે છે, આ પ્રકારના જે ઇનપુટ્સ મળ્યા હતા પોલીસને, એને કયા એજન્ટો મારફતે ગયા હતા, કેવી રીતનું આખી મોરસ ઓપરેન્ડી હતી એ જાણવાના પ્રયાસના ભાગરૂપે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરાની અને જે એજન્સીઓ છે એ કાર્યરત થઈ એનઆઈએ સહિતની ટીમો અને વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલી વિશ્વમરી કોમ્પ્લેક્સમાં તપાસ કરતા જે એજન્ટ છે તેઓ મળી આવ્યા. પ્રાથમિક તબક્કે એમની પણ પૂછપરછ હાથ ધરાઈ રહી છે કે ખરેખર આ પ્રકારે વિયેતનામ કે કંબોડિયા મોકલવામાં આવ્યા છે કે કેમ મોકલાયા છે, તો એમના અપહરણ થયા બાદ એમની પાસે ફિરોતી માંગવામાં આવી છે કે કેમ, એટલે તમામ પાસાઓની હાલ ઝીણવટભરી પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ રહી છે. જી બિલકુલ, એક તરફ જે રીતે કંબોડિયાની અંદર જે વિદ્યાર્થીઓ પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો એ ઘટના સામે આવી, મહત્વની વાત એ છે રૂપેશ કે આવી આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. બિલકુલ બિલકુલ, પણ કહેવત છે ને બેન, લોભીઓ ત્યાં ધુતારા ભૂખે ના મરે, એટલે ક્યાંક થોડાક વધારે રૂપિયા કમાવાની લાલચ અથવા કંઈક સારી ફ્યુચર બનાવવાની આશાઓ સાથે દેશ છોડીને જતા હોય છે અને ત્યારે કેટલાક એજન્ટો એમને લેભાગુ પણ મળી જતા હોય, જે આવા લોકોનું શોષણ કરીને બાદમાં એ લોકોને પસ્તાવવાનો વારો આવતો હોય છે. એટલે આવી જ ઘટનાઓ બનતી રહે છે. લોકો પણ સજાગ બને, કેવા એજન્ટો મારફતે જાય છે, પોતાની પાસે જરૂરી રૂપિયા છે કે કેમ, અથવા ત્યાં રહેતા કોઈ મિત્રના સંપર્કમાં છે કે કેમ, ત્યારબાદ જાય તો વધારે સારું, કે જેથી આ પ્રકારની ઘટનાઓને અંજામ જે લોકો જે આપે છે તે અટકાવી શકાય. જી બિલકુલ રૂપેશ, આપ જોડાયને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.